નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 31 મે જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. 72 દિવસ થી ચાલેલ ચૂંટણી પ્રચાર શાંત પડ્યો છે. મોદીએ 172 રેલી અને રોડ શો કર્યા. 75 દિવસ સુધી ચાલેલો લોકસભા ચૂંટણી પ્રચાર હવે થંભી ગયો છે. 7 તબક્કાના લાંબા ચૂંટણી કાર્યક્રમ દરમિયાન તમામ પક્ષોના દિગ્ગજોએ પ્રચારમાં પોતાની તમામ તાકાત ઝોંકી દીધી હતી. પીએમ મોદીએ 172 રેલીઓ અને રોડ શો કર્યા હતા. અમિત શાહે 115 રેલીઓ અને 18 રોડ શો કર્યા હતા. જેપી નડ્ડાએ 87 રેલીઓ સંબોધી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ 107 રેલીઓ અને રોડ શો કર્યા હતા. અખિલેશ યાદવે 69 રેલીઓ અને 4 રોડ શો કર્યા છે, જ્યારે મમતા બેનર્જીએ 61 રેલીઓ અને અનેક રોડ શો અને પદયાત્રાઓ કરી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેએ સૌથી વધુ રેલીઓ, રોડ શો અને મીડિયા સાથે વાતચીત કરી છે. પ્રિયંકા ગાંધીએ 140 થી વધુ રેલીઓ, રોડ શો કર્યા છે. 100 મીડિયા બાઇટ્સ, ટિકટોક અને ઇન્ટરવ્યૂ ઉપરાંત 5 પૂર્ણ પ્રિન્ટ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા. ખડગેએ 100 થી વધુ રેલીઓ, 20 થી વધુ પત્રકાર પરિષદો અને 50 થી વધુ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. છેલ્લા તબક્કાનું મતદાન થવાનું બાકી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને જીતનો વિશ્વાસ છે અને તેના તરફથી નિવેદન આવ્યું છે કે જીતના 48 કલાકની અંદર વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે. જયરામ રમેશે કહ્યું, જે પક્ષ સૌથી વધુ બેઠકો જીતશે તે વડાપ્રધાન બનશે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ 4 જૂન વિશે મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે અને આ સરકાર સર્વસમાવેશકતા, રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દા પર ચાલશે. તેમણે કહ્યું કે વૈકલ્પિક સરકાર માટેનો જનાદેશ 4 જૂને આવશે. બીજી તરફ ભાજપે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પોતાના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે. દેશભરમાંથી મળેલા પ્રતિસાદના આધારે ભાજપ હાઈકમાન્ડને આશા છે કે ફરી એકવાર મોદી સરકાર બનશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી કેટલાક રાજ્યોમાં 2019 કરતાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. આ રાજ્યોમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000 થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.